नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज वीडियो में अपने पाक संग्रह स्ट्रक्चर एट्ले कि गोडाउन अन्वये जो सहाय मिली रही है तना विषे बात करीशू। तो पहला जो अपनी आ चेनल पर नवा आवेला होय अने चेनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब कर बाजू में रहेल बेल आइकन प्रेस कर ऑल नोटिफिकेशन चालू कर लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहितीनो वीडियो मुकवामां आवे त्यारे तेनो नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चलो शुरू करिए आजनो आपणो आ टॉपिक। खेडूतो माटे મહત્વના સમાચાર જાણી લ્યો આ માહિતી, જેમાં આજે આપણે પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન અન્વયે જે 2021-22 ના વર્ષ માટે સહાય મળવાનું ચાલુ થયું છે તો તેના માટેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલું છે। તો આ યોજના અન્વયે રૂપિયા 30,000 ની સહાય મળી રહી છે। તો તેના માટેની અરજી ક્યાં કરવી, કોને લાભ મળશે તે અન્વયેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો ખેડૂત મિત્રો, યોજનાનું નામ છે પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન અંગેની યોજના, જેનો લાભ આજીવન એક વખત મળવાપાત્ર થાય છે। તો ખેડૂત મિત્રો, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અન્વયે જે સામાન્ય ખેડૂતો માટે છે તે ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 30% અથવા તો ₹30,000 ની સહાય મળવાપાત્ર થાય છે। તો આ બેમાંથી જે ઓછું હશે 30% અથવા તો ₹30,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય રૂપે મળવાપાત્ર થાય છે અને આ સહાય છે તે બે હપ્તામાં મળવાપાત્ર થાય છે। તો મિત્રો, તેનો પ્રથમ હપ્તો છે તે પ્લિન્થ લેવલની કામગીરી પૂર્ણ થાય ત્યારે મળવાપાત્ર થાય છે, જે ₹15,000નો પહેલો હપ્તો મળવાપાત્ર થાય છે। અને ત્યાર પછી બીજો અને આખરી હપ્તો છે તે પાક સંગ્રહ સ્ટ્રક્ચરનું કામગીરી પૂર્ણ થાય ત્યારે મળવાપાત્ર થાય છે, અને તે હપ્તો છે તે ₹15,000 અથવા તો જે બાકી રહેતી રકમ હોય તે તમામ રકમ સહાય સ્વરૂપે મળી જાય છે। ત્યાર પછી અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પણ તે જ રીતે છે કે ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના 30% અથવા તો ₹30,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય રૂપે મળવાપાત્ર થાય છે, અને તેઓને પણ જે પ્રથમ હપ્તો છે તે પ્લિન્થ લેવલની કામગીરી પૂર્ણ થયે મળવાપાત્ર થાય છે, જે ₹15,000નો હપ્તો મળવાપાત્ર થાય છે। ત્યાર પછી તેનો બીજો હપ્તો છે તે પાક સંગ્રહ સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થાય ત્યારે ₹15,000 અથવા તો જે કંઈ બાકી રહેતી રકમ હોય તે તમામ રકમ સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે, અને તે જ પ્રમાણે અનુસૂચિત જનજાતિના ખેડૂતોને પણ લાભ મળવાપાત્ર થાય છે। તો તેઓને પણ 30% અથવા તો ₹30,000 એ બેમાંથી જે ઓછું હશે તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થશે। તેઓનો પણ બે હપ્તામાં આ રકમ મળવાપાત્ર થાય છે, જેમાંનો પહેલો હપ્તો છે તે પ્લિન્થ લેવલની કામગીરી પૂર્ણ થઈ ₹15,000નો, અને બીજો અને આખરી હપ્તો છે તે પાક સંગ્રહ સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થઈ ₹15,000 અથવા તો જે કંઈ બાકી રહેતી રકમ હોય તે તમામ રકમનો હપ્તો મળવાપાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન અન્વયનું ફોર્મ ક્યાં ભરવું અને તેની છેલ્લી તારીખ કઈ છે। તો આપણે જોઈ લઈએ કે તેનું ફોર્મ ક્યાં ભરવું અને તેની છેલ્લી તારીખ કઈ છે। તો તેનું ફોર્મ છે તે આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈ અને ભરી શકાશે। તો અહીંયા તમે આઈ ખેડૂતની વેબસાઇટ જોઈ શકો છો, iKhedut.gujarat.gov.in, અથવા તો ગૂગલ સર્ચમાં જઈ અને આઈ ખેડૂત લખશો તો પણ આ વેબસાઇટ આવી જશે, જેની શરૂઆતની તારીખ 11/5/2021 છે, એટલે કે આજથી આ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે, અને તારીખ 10/6/2021 તેની છેલ્લી તારીખ છે। તો 10/6/2021 સુધી આ યોજના અન્વયે ફોર્મ ભરી શકાય છે। જો કોઈ વધુ માહિતી જરૂરિયાત હોય તો તેનો હેલ્પલાઇન નંબર છે 1800-180-15-51। તો આ નંબર પર કોલ કરી અને યોજના અન્વયની વધુ માહિતી મેળવી શકો છો। ત્યાર પછી મિત્રો, બાંધકામ કઈ રીતનું કરવાનું રહેશે તેના માટે પણ થોડીક વિગતો જોઈ લઈએ। તો આ યોજના હેઠળ છે તે ન્યૂનતમ 330 ચોરસ ફૂટનું જે કોન્ક્રીટ NGI શીટની છતનું પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર પણ માન્ય ગણાશે, અને સ્ટ્રક્ચરના છતની જે મધ્ય એટલે કે મોભની ઊંચાઈ છે તે 12 ફૂટ રાખવાની રહેશે, જ્યારે ન્યૂનતમ અને લઘુત્તમ પાયો એટલે કે ફાઉન્ડેશન છે તે જમીનથી 2 ફૂટની ઊંડાઈથી વધુ હોવો જોઈએ, અને જમીનથી ન્યૂનતમ તે 2 ફૂટની ઊંચાઈએ પ્લિન્થ તૈયાર કરવાની રહેશે, જેમાં એક દરવાજો અને એક બારી મૂકવાની રહેશે।
તે ઉપરાંત આગળ જોઈએ તો SOR મુજબ જે ફાઉન્ડેશન, પ્લેન્થ અને ફ્લોરિંગ, મિશનરી વર્ક છે, કોરુગેટેડ ગેલ્વેનાઇઝ શીટનું છત બનાવવાનું રહેશે. તેમ છતાં જો કોઈ લાભાર્થી પોતાના ખર્ચે RCC છત ધરાવતી જે ગોડાઉન કરવા માંગતા હોય તો તે બનાવી શકે છે. તો મિત્રો, આવી જ યોજનાઓની વધુ માહિતી માટે આપણી વેબસાઇટ www.trickgujarati.com ઉપર મુલાકાત લઈ શકો છો. અને તે ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપેલી છે. અથવા તો તમે ટેલિગ્રામમાં જઈ અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો તે ચેનલ પર પણ આપણે જે યોજના વિષયક હોય કે અન્ય કોઈ સરકારી પરિપત્ર હોય તો તે પણ આપણે ત્યાં મૂકતા રહીએ છીએ. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.